પંચમહાલ જિલ્લાના હાલોલ ખાતે આધાર કાર્ડની નબળી કામગીરીને કારણે ઘણા બધા દિવસો સુધી લોકોએ ધક્કા ખાવા પડી રહ્યા છે, ત્યારે કોઈ સુવિધા ન હોવાને કારણે સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડતા જોવા મળી રહ્યા છે। સરકાર દ્વારા દરેક ક્ષેત્રમાં આધાર ફરજિયાત બનાવ્યું છે, ત્યારે દરેક નાગરિકે આધાર દસ્તાવેજ માટે અને સુધારા માટે સરકાર દ્વારા ચલાવવામાં આવતી કામગીરી ઉપર નિર્ભર રહેવું પડે છે। ત્યારે હાલોલ તાલુકા પંચાયતમાં ગ્રામ્ય વિસ્તારની નિરક્ષર પ્રજા જ નહીં, શહેરોના શિક્ષિતો પણ આધાર અને તેના સુધારાની અંટી ઘૂંટીમાં અટવાઈ રહ્યા છે। હાલોલ તાલુકામાં આધાર અંગેની કામગીરી ગોકળ ગાયની ગતિએ ચાલી રહી હોય આધાર સેન્ટર ઉપર આજુબાજુના ગામડાઓમાંથી મોટી સંખ્યામાં લોકો આધાર કામગીરી માટે આવે છે, પરંતુ એકમાત્ર કીટમાં 20 જેટલા આધારની જ કામગીરી કરવામાં આવે છે, જેને લઈ લોકો દિવસો સુધી ધક્કા ખાવા છતાં તેઓનું કામ થતું નથી। હવે જોવાનું રહ્યું કે સ્થાનિક તંત્ર દ્વારા કોઈ પગલાં લેવામાં આવશે કે નહીં। રિપોર્ટર નવનીતભાઈ ગોહિલ, હાલોલ। આપણા પાવગઢ સાહેબથી આવ્યા છે આધાર કાર્ડ માટે અહીંયા આગળ આવ્યા છે। તે આગળ એવું લખેલું છે, આધાર કાર્ડ ચાલતું સામાન્ય બાજુ એવું લખેલું છે કે ટેકનિકલના કારણે કામ બંધ છે, એવું કહે છે। અમારે દરરોજના 7-8 દિવસથી ધક્કા મારવાનું કામ ચાલુ થાય, તો એ આધાર કાર્ડ નહીં નીકળ્યું। શૈલેશકુમાર, ભારતભાઈ।